गुड आफ्टरनून क्लास, धोरण 12 विषय रसायन विज्ञान, चैप्टर 5 पृष्ठ रसायन विज्ञान। गया लेक्चर के अंदर आपने जे उद्दीपकोनी सक्रियता अने वर्णनात्मकता छे तेना विषयनो अभ्यास करेलो हतो अने तेमा आपने कद अने आकारने अनुलक्षीने जे वर्णनात्मक એટલે કે આકારાત્મક ઉદ્દીપક જીઓ લાઈટ છે તેનો પણ ઉપયોગ કરેલો હતો। જીઓલાઇટ એક કુદરતી સમુદ્રી પથ્થર છે કે જેની રચના મધપુડા જેવી હોય છે કે જે એલ્યુમિનિયમ સિલિકોન અને ઓક્સિજનનું ત્રિપરિમાણીય મિશ્રણ હોય છે। મધપુડા જેવી રચનાની અંદર છિદ્રોની અંદર Na પ્લસ ના જે આયનો છે તે આવેલા હોય છે કે જે પ્રક્રિયક માટે સક્રિય કૃત સ્થાન નું કાર્ય કરે છે। બરાબર, પેટ્રોલિયમ ના વિભંજન અને જે પેટ્રોલ ના ઉત્પાદન માટે જે ZSM5 નામના ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે આજનો જે ટોપિક છે તે છે ઉત્સેચક ઉદ્દીપન। હવે વસ્તુ તમે વિચાર કરજો કે કુદરતની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે। કુદરતની અંદર પણ જે રાસાયણિક પ્રક્રિયા થાય તેને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આ પ્રકારની જે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે જે કાર્ય કરે છે તેને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે। આ જે ઉત્સેચક છે તે વનસ્પતિઓમાં થતી રાસાયણિક પ્રક્રિયા અને પ્રાણીઓમાં થતી જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં મહત્વનો ભાગ ભજવે છે। તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉત્સેચકો છે તે હકીકતમાં જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બોનિક સંયોજનો છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે અને ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા અણુઓ પ્રોટીનના અણુઓ છે। એટલે આપણે કહી શકીએ કે આપણા શરીરમાં પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે। તો આપણા શરીરના જે અમુક પ્રોટીન છે તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને આપણા શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો જે પ્રક્રિયા વેગ છે તે વધારવામાં ઉપયોગી છે। પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી પ્રક્રિયા કે જે જીવનને જાળવી રાખે છે તે બધી ઉત્સેચક દ્વારા ઉત્પન્ન થાય છે અને આ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખવામાં આવે છે। એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ઘણા બધા જીવિત કોષોમાંથી પણ આપણે ઉત્સેચકો શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકીએ છીએ। સૌપ્રથમ 1969માં પ્રયોગશાળામાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ કરી અને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા સમજાવેલી હતી। ચાલો હવે જુદા જુદા ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે કે કઈ કઈ કુદરતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર ઉત્સેચકનો ઉપયોગ થાય છે એમાં પહેલું આવે છે ખાંડનું વિદ્યુતકરણ। ઇન્વર્ટેડ ઉત્સેચકની મદદથી ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરી શકાય છે। તમને બધાને ખાંડનું જે રાસાયણિક સૂત્ર છે જેને સુક્રોઝ પણ કહેવામાં આવે છે C12H22O11। હવે ખાંડનું જો જળ વિભાજન ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે સુક્રોઝનું જળ વિભાજન હોય આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તે મળે છે, પરંતુ ઉત્સેચક તરીકે આપણે કહ્યું હોય તો ઇન્વર્ટેસ કે જે એક પ્રકારનો પ્રોટીન અણુ છે। નંબર 2, ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન। હવે ઝાયમેન ઉત્સેચકની મદદથી આપણે ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરી શકીએ છીએ। તમે પોતે જોઈ શકો છો કે ગ્લુકોઝ છે તે શું છે, હાઇડ્રોકાર્બન પદાર્થ છે, બરોબર, કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આવેલા છે, એક પ્રકારનો સેકેરેટ છે, કાર્બોહાઇડ્રેટ છે।
આ પ્રકારના કાર્બોહાઇડ્રેટ તમને કુદરતમાં મળી આવે છે. કુદરતમાંથી મળી આવતા આ પ્રકારના જે કાર્બોહાઇડ્રેટ ખાસ કરીને ગ્લુકોઝ એનું ઝાયમેસ ઉત્સેચકની મદદથી જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝ મિથેનોલમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. પછી ત્રીજા નંબરે આવે છે સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. ડાયસ્ટેજ ઉત્સેચક સ્ટાર્ચનું અણુસૂત્ર જે C6H10O5 એનું જળ વિભાજન ડાયસ્ટેજ ઉત્સેચકની મદદથી કરવામાં આવે તો તે સ્ટાર્ચ છે તે સુક્રોઝની અંદર રૂપાંતરિત થશે. એના પછી આવે છે માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન. માલ્ટોઝ છે C12H22O11 એનું માલ્ટેજ ઉત્સેચકની મદદથી જો જળ વિભાજન કરવામાં આવે તો તે ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. યુરિયાનું આપણે યુરેઝ ઉત્સેચકની મદદથી જળ વિભાજન કરવામાં આવે. સૌપ્રથમ યુરિયાનું અણુસૂત્ર યાદ રાખજો NH2CONH2 યુરિયાનું અણુસૂત્ર છે. યુરિયા એક રાસાયણિક તમને ખબર છે કૃત્રિમ રાસાયણિક ખાતર છે અને ખેતરોની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ ની જે ગેરહાજરી જમીનમાં હોય છે તે સરભર કરવા માટે યુરિયા ખાતર જમીનની અંદર નાખવામાં આવે છે. હવે યુરિયાનું જો જળ વિભાજન યુરેઝ ઉત્સેચકની મદદથી કરવામાં આવે તો આપણે યુરિયામાંથી એમોનિયા વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત આપણી હાજરી આપણી જે હોજરી હોય છે આપણા શરીરમાં જે ખોરાક લઈ ખોરાક ક્યાં છે ગલવવા માટે હોજરી બને બરોબર. તો હોજરીમાં પણ પેપ્સિન ઉત્સેચક હોય છે કે જે પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. સાદી ભાષામાં કહે તો જટિલ ખોરાકનું સરળ ખોરાકમાં રૂપાંતર કરતું. આપણે મોઢામાં ઓલરેડી ખોરાકને ચાવી લઈ એટલે મોઢામાં તમને ખબર છે કે જેટલા પણ પાચક રસો હોય એ ભળી જાય ત્યારબાદ જે ખોરાક છે તે અન્નનળી મારફતે ક્યાં જાય જઠરમાં જાય. જઠરમાં પેપ્સિન નામનો જે ઉત્સેચક છે ત્યાં તેનો સ્ત્રાવ થાય અને પ્રોટીન જે હજી પણ પચેલો નથી તેનું પેપ્ટાઇડમાં રૂપાંતર થઈ જટિલ ખોરાકમાંથી સરળ ખોરાકમાં રૂપાંતર થશે. ત્યારબાદ ખોરાક જાય છે આંતરડામાં અને ત્યાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન જે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરી અને પ્રોટીનને પચવામાં મદદરૂપ થાય છે. આ થઈ આપણા શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયા પાચન માર્ગ. એના પછી દૂધમાં દૂધનું દહીંમાં રૂપાંતર તે પણ એક ઉત્સેચકીય પ્રક્રિયા છે અને લેક્ટોબેસિલ બરોબર. તમે દૂધની અંદર થોડી છાશ નાખી દો રાતે દૂધમાં છાશ નાખી મૂકી દો અને સવારે તે દહીંમાં રૂપાંતર થઈ જાય તે પણ એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા છે અને તેના માટે જે લેક્ટોબેસિલી ઉત્સેચક છે તે દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે બરોબર. એમસીક્યુ માટે જે તમને જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને ખાસ કરીને તેના જે ઉત્સેચકો છે એ તમારે યાદ રાખવાના છે. પેજ નંબર 134 ઉપર તમને તેનો કોઠો આપેલો છે એ કોઠો એકવાર યાદ કરી લેજો પરીક્ષાની દ્રષ્ટિએ આયાતી છે. હવે એના પછીનો ટોપિક આપે છે ઉત્સેચક ઉદ્દીપકની લાક્ષણિકતાઓ બરોબર. તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ઉત્સેચક છે તે હકીકતમાં પ્રોટીનના અણુઓ છે. પ્રોટીનના અણુઓ કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. સ્પેસિફિક રાસાયણિક પ્રક્રિયા માટે કોઈ સ્પેસિફિક જે પ્રોટીનનો અણુ છે તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ ઉત્સેચક વાપરો એવું ક્યારેય બનતું નથી. જેમ કે તમે અહીંયા ઉદાહરણ લ્યો કે સૌ પ્રથમ પ્રક્રિયા સુક્રોઝની છે. સુક્રોઝનું જળ વિભાજન કરવા માટે ઇન્વર કેસ ઉત્સેચક જ કામ લાગશે. હવે એની જગ્યાએ તમે ઝાયમેસ ઉત્સેચકથી જો સુક્રોઝનું જળ વિભાજન કરો તો તે પોસિબલ નથી. ખ્યાલ આવ્યો. પછી હમણાં જે આપણે એક જ પ્રક્રિયાની અંદર જુદા જુદા ઉદ્દીપકો વાપર્યા તો જુદી જુદી આપણને નિપજ મળી
એટલે આ પરથી સમજવાની એક જ વસ્તુ છે કે જે પણ રાસાયણિક પ્રક્રિયા હોય તેના માટે સ્પેસિફિક કોઈ એક ઉત્સેચક તેના માટે કાર્ય કરશે. ઉત્સેચક ઉદ્દીપન તેની કાર્યક્ષમતામાં અદ્વિતીય છે અને ઉચ્ચ માત્રામાં વિશિષ્ટ છે અને પેલી તેની લાક્ષણિકતા છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા. ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં રૂપાંતરિત કરી શકે છે. આપણે ઉદ્દીપકનું જે સક્રિય સ્થાન હોય તે ઘટના સહિત કે ઉદ્દીપકના સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયક જોડાઈ નિપજમાં રૂપાંતર પામી અને ત્યાંથી ફરી પાછી જતી રહે. પ્રક્રિયક આવે નિપજમાં રૂપાંતર થાય પછી જતી રહે એટલે એક મિનિટમાં આશરે 10 લાખ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર જે ઉત્સેચક છે તે કરી શકે છે. બહુ જ ઝડપી પ્રક્રિયા છે. એના પછી આવે છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. એક ઉદ્દીપક એક જ પ્રક્રિયા કરતા વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકશે નહીં. ઉદાહરણ તરીકે યુરિયાના જળ વિભાજનમાં યુરેજ ઉદ્દીપક માત્ર યુરિયાનું જળ વિભાજન કરે છે પરંતુ તે એમાઇડનું જળ વિભાજન કરી શકતું નથી. મેં આપણે જોયું ને અત્યાર સુધી કે સુક્રોઝનું જો જળ વિભાજન કરવું હોય તો કયો ઉત્સેચક જોઈએ તો ઇન્વર્ટેસ. હવે ઇન્વર્ટેસની જગ્યાએ તમે ઝાયમેન વાપરો તો સુક્રોઝનું જળ વિભાજન થશે નહીં. કોઈ સ્પેસિફિક રાસાયણિક પ્રક્રિયા માટે સ્પેસિફિક ઝાયમેન જે ઉત્સેચક છે તે જોશે. એના પછી ત્રીજી લાક્ષણિકતા આવે છે અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિયતા. ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે અને તે તાપમાનને અનુકૂળ તાપમાન કહેવામાં આવે છે. જો તે તાપમાન કરતા તાપમાન વધી જાય તો ઉત્સેચકોની જે કાર્ય ક્રિયાશીલતા છે તે ઘટી જાય છે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ ઘટે છે. આપણા શરીરનું તાપમાન અનુકૂળ તાપમાન 298 થી 310 કેલ્વિનના તાપમાનના ગાળામાં હોય છે અને માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી ઉત્સેચક માટે જે ઉદ્દીપકીય પ્રક્રિયા કરવા રાસાયણિક પ્રક્રિયા કરવા માટે અનુકૂળ તાપમાન આપણું શરીર ઉત્સેચકને પૂરું પાડે છે. મોટે ભાગે 298 થી 310 કેલ્વિનના ગાળામાં કોઈ પણ ઉત્સેચક છે એ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. ખ્યાલ એ અનુકૂળ તાપમાન કહેવાય. એના પછી આવે છે અનુકૂળ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય. ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયા અમુક પીએચ મૂલ્ય મહત્તમ હોય છે. આ પીએચ મૂલ્યને અનુકૂળ પીએચ કહે છે. પીએચ 5 અને 7 ની વચ્ચે હોય છે. હવે તમને બધાને ખબર છે પીએચ માપક્રમ છે તે કોઈ પણ પ્રવાહીને એસિડ બેઝ કે તટસ્થ નક્કી કરતો માપક્રમ છે. કોઈ પણ પ્રવાહીની પીએચ 7 કરતા ઓછી હોય તો તેને એસિડ કહેવામાં આવે, 7 કરતા વધારે હોય તો બેઝ કહેવામાં આવે અને એક્ઝેક્ટ પીએચ જો 7 હોય તો તેને આપણે ન્યુટ્રલ એટલે કે તટસ્થ દ્રાવણ કહીએ. હવે તમે વિચાર કરો કે આ પ્રકાર જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર પીએચ નું જળવાવું પણ મહત્વનું છે. તમે ધોરણ 10 માં ભણી ગયા કે આપણા શરીરની જે પીએચ છે બરોબર લોહીમાં પીએચ માત્રામાં 0.2% પણ જો ફેરફાર થાય તો તરત જ માણસ મૃત્યુ પામે છે. આ તમે ધોરણ 10 માં ભણી ગયેલા છો. તો ઉત્સેચક પણ 5 અને 7 ની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા છે તે કરે છે. એના પછી આવે છે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં તેની સક્રિયતા વધે છે. ધ્યાનમાં રાખજો કે ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો જેને સહ ઉત્સેચક કહેવામાં આવે છે જો તેની હાજરી હોય તો ઉત્સેચકની જે સક્રિયતા છે અથવા તેની ક્રિયાશીલતા છે તે વધી જાય છે. અત્રે એ નોંધવામાં આવ્યું છે કે ઉત્સેચક તરીકે કોણ છે પ્રોટીન અને તેની સાથે જે સહ ઉત્સેચકો તરીકે હશે તે બિન પ્રોટીન હશે. બિન પ્રોટીન ખાસ કરીને વિટામિનનું અલ્પ પ્રમાણ કે જે પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય કરે છે તેની સક્રિયતા અથવા તો તેની ક્રિયાશીલતામાં વધારો કરે છે. ઉત્તેજકો તરીકે સામાન્ય રીતે Na+, Mn+2, Co+2 અને Cu+2 જેવા ધાતવીય આયનો હાજર હોય છે કે જે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ બંધથી જોડાય અને ઉત્સેચકીય સક્રિયતા અથવા તો ઉત્સેચકની જે ક્રિયાશીલતા છે તેમાં વધારો કરે છે. અને છેલ્લે આવે છે
છેલ્લી લાક્ષણિકતા નિરોધકો અને વિષ જેમ આપણે આની પહેલા ઉદ્દીપકીય નિરોધકો અને વિષ જોઈ ગયા તે ટોપિક છે કે ઉદ્દીપક અથવા ઉત્સેચકોની અંદર અમુક પ્રકારના પદાર્થો એવા હોય છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો તેને નિરોધકો કહેવામાં આવે છે અને અમુક પ્રકારના ઝેર હોય છે અમુક પ્રકારની અશુદ્ધિ હોય છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અવરોધે છે અથવા ઘટાડો કરે છે તો આ પ્રકારના જે પદાર્થો આવેલા હોય તેને ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે બરાબર કે જે ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડી નાખે છે અથવા તો સંપૂર્ણપણે તેનો નાશ કરે છે ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચકો નિરોધકો તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે હવે એના પછીનો ટોપિક આવે છે ઉત્સેચક ઉદ્દીપકની ક્રિયાવિધિ આ વસ્તુ આપણે ફરી રિપીટ કરવાની છે તમને તાળા અને ચાવીનું ઉદાહરણ આપ્યું છે પેજ નંબર 134 અને 35 ઉપર કોઈ પણ એક તાળું હોય તો તેના માટે કોઈ સ્પેસિફિક ચાવી હશે એવી રીતે કોઈ પણ ઉદ્દીપક હોય તો તે ઉદ્દીપક માટે કોઈ એક સ્પેસિફિક રાસાયણિક પ્રક્રિયા હશે જેમ કે આ ઉદ્દીપકનું સક્રિય સ્થાન છે તો ઉદ્દીપકના સક્રિય સ્થાન ઉપર જે પ્રક્રિયક આવી ઉદ્દીપક સાથે બંધ બનાવે બંધ બનાવી મધ્યવર્તી સંયોજનમાં રૂપાંતરિત થાય રાસાયણિક પ્રક્રિયા અને પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ અને ફરી પાછો તે જતો રહેશે અને સક્રિય કૃત સ્થાન ખાલી પડશે ફરી પાછું તે સક્રિય કૃત સ્થાન છે તે બીજા કોઈ પ્રક્રિયક માટે નિપજમાં રૂપાંતરમાં ફેરવવા માટે ની જે જગ્યા છે તે પૂરી પાડે છે તો આવી રીતે કોઈ પણ ઉદ્દીપકનું સક્રિય સ્થાન એક મિનિટમાં આશરે 10 લાખ અણુઓનું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરે છે તમે વિચારતો કરો કેટલી ઝડપી પ્રક્રિયા કહેવાય એટલે હવે જે ક્રિયાવિધિ છે તે આપણે જોવાની છે કે ઉત્સેચકોના તલેલમય કણોની સપાટી પર ઘણા બધા છિદ્રો રહેલા હોય છે અને આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે ખાસ કરીને કયા કયા પ્રકારના સમૂહો તો NH2 COOH એના પછી SH અને OH આ ચાર પ્રકારના જે ક્રિયાશીલ સમૂહો છે તે આ પ્રકારના સક્રિય સ્થાન ઉપર આવેલા હોય છે કે જે સક્રિય કેન્દ્રો તરીકે ઉપયોગી હોય છે આ જે અણુઓ છે તેને પૂરક આકાર હોય છે કે આ છિદ્રોમાં તે તાળામાં કૂચી એટલે કે તાળાની અંદર કોઈ એક સ્પેસિફિક ચાવી હોય તેમ સક્રિય કૃત સ્થાન છે કોઈ એક સ્પેસિફિક પ્રક્રિયક માટે તે પોતાનો આકાર છે તે પ્રમાણે ગોઠવાઈ જશે ત્યાં તેની સાથે બંધ બનાવી નિપજમાં રૂપાંતર પામી અને ફરી પાછો તે ત્યાંથી છૂટો થઈ અને જે ઉત્સેચકની પ્રક્રિયા છે તે પૂરી થશે એટલે કે બે પ્રકાર બે તબક્કામાં પ્રક્રિયા થાય છે E+S ગિવ્સ ES અને બીજું છે ES નું વિઘટન થઈ તમને E+P હવે E એટલે એન્ઝાઇમ એક વસ્તુ ધ્યાનમાં રાખજો ઉત્સેચકને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવામાં આવે છે કે જેને આ ટી તરીકે સિમ્બોલ આપેલો છે ત્યારબાદ S તરીકે પ્રક્રિયક છે મેં તમને કીધું કે પ્રક્રિયક ઉદ્દીપક અથવા ઉત્સેચકના સક્રિય કૃત સ્થાન સાથે જોડાય અને ES સ્ટાર જેને આપણે કહેશું મધ્યવર્તી સંયોજન બનાવે ત્યારબાદ મધ્યવર્તી સંયોજનો રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતર થઈ પ્રક્રિયકનું સમાન રૂપાંતર થશે તો નિપજમાં અને નિપજમાં રૂપાંતર થઈ તે ત્યાંથી છૂટો પડશે સક્રિય કૃત સ્થાન ખાલી પડશે અને ફરી પાછો ઉત્સેચક છે તે બીજા કોઈ પ્રક્રિયક સાથે જોડાય અને મધ્યવર્તી સંયોજન બનાવશે આ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલુ રહે છે એટલે આવી રીતે કોઈ પણ ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે તે બહુ ઇઝીલી સમજી શકાય છે હવે જુદા જુદા ઉદ્યોગોમાં ઉત્સેચકની જે ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનો અભ્યાસ કરવાનો છે કે ઉદ્યોગોમાં ઉદ્દીપકોની ઉપયોગિતા પેજ નંબર 135 ઉપર તમને ફોટો આપેલો છે જેમાં પેલું છે એમોનિયાની બનાવટ માટે હેબર વિધિ કે જેની અંદર ઉદ્દીપક તરીકે ખૂબ જ ઝીણું કરેલું આયરન પ્રવર્ધક કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે તે તરીકે મોલિબ્ડેનમ અનુકૂળ તાપમાન 212 દબાણ 723 થી 773 કેલ્વિન તાપમાન બરાબર આ બધા પદાર્થોનો ઉપયોગ કરી અને આપણે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વાયુનું હેબર
જે આ પ્રકારના ઉદ્દીપકો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ઇન્ડસ્ટ્રિયલ લેવલે થાય છે. બીજા નંબરે છે નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે ઓસ્વાલ્ડ પદ્ધતિ કે જેની અંદર ઉદ્દીપક તરીકે પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ અને અનુકૂળ તાપમાન છે 573 કેલ્વિન બરાબર. અને ત્રીજા નંબર છે સલ્ફ્યુરિક એસિડ સંપર્ક વિધિ દ્વારા સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન તમે ધોરણ 10 માં ભણી ગયા છો તો તેની અંદર પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ કે જે 673 થી 723 કેલ્વિન તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયા છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરી SO2માંથી SO3માં રૂપાંતર કરી તેનું હાઇડ્રોજન જલ વિભાજન કરી કોલિયમમાં અને ત્યારબાદ ફરી પાછું એક પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી અને H2SO4માં રૂપાંતરિત થાય છે બરાબર. પ્રક્રિયા વિધિ તમે ધોરણ 10 માં ઓલરેડી ભણી ગયા છો. આપણે ગયા લેક્ચરમાં પણ આનો એક મુદ્દો જોયો હતો, ખ્યાલ આવી ગયો. એટલે નાઇટ્રોજન એમોનિયાના ઉત્પાદનમાં, ત્યારબાદ નાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં અને સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં જે ઉદ્દીપકોનો ઉપયોગ છે તે થઈ જાય છે. હવે એના પછીનો જે ટોપિક ચાલે છે કલિલ તે પછીના લેક્ચરમાં જોશું.